सब्सक्राइब करो आ चैनल ले। हाय करण, करण, करण। हाँ, अनु, तू क्या रहा अभी? क्या नहीं आवे छो? तारु ध्यान अच क्या छे? आज जो ने आ एक बिल्डिंग बनावानु छे ना, एनु बजेट काढतो तो। बजेट ने गोळी मार, अत्यारे आपणे बाहर जवानु छे, चल। हाँ पण पप्पा ने तो पूछवू पड़शे ने। डोंट वरी, मैं पप्पा साथे वात करी लीधी छे। अरे पण चल तू। करण, आज एटमॉस्फेयर केटलो मस्त छे नहीं? करण, हूँ तारी साथे वात करू छु। हाँ नु, पण अत्यारे हूँ बहुत डिस्टर्ब छु। करण, आजकल तारू ध्यान क्या छे? अनु, साचू कहूँ ने तो मने मम्मी ना ज विचारों आया करे छे, ए शू करती हशे, केवी हशे। बस आटलुज तो? गाम क्या दूर छे? एक बे दिवस मां मळी आवीशु। अने हा, अर्जंट कई होय तो फोन पर वात करी ले, सिंपल। हा, ए आइडिया सरस छे। ना पण आपणे छे ने मम्मी ने फोन नथी करवो। ओके, आपणे एने रूबरू जईने सरप्राइज आपीशु। ओके, हवे एक मस्त स्माइल आपी दे। सो स्वीट। मोटा भाई, आ वस्त्रापुर लेकनी सामे वाळो प्रोजेक्ट केटले पहोंच्यो? एने लगभग एकाद महीनो लागी जशे। ओ अरे लो आवी गया करण कुमार। अन्नू, अरे आओ बेटा। क्या फरी आवे बन्ने जणा? ए तो सस्पेंस छे, कोई ने ना केवाय। ओहो पप्पा, काले हूँ अने करण एना गाम जवाना छे गंगा मसी ने मळवा माटे। ओ गुड गुड, जयान बेटा, हमने शू वांधो छे? पण बेटा, करण कुमार ने 15 दिवस माटे सिंगापुर जवू पड़शे। क्या? एक्चुअली शू छे के त्यानी एक होटल ना प्रोजेक्ट मा आपणे पार्टनरशिप करी छे एना माटे। यस यस, अने एनी तैयारी माटे पण ओछा मोछा 2 दिवस तो જોઈશે જ। અને જો તે છતાંય જો કરણ કુમાર ને ગામડે જવું હોય તો અમને વાંધો નથી? ના હોય, કામ પહેલા, ગામડે તો પછી પણ જવાશે। ધેટ્સ અ સ્પિરિટ। તો હવે તમે સિંગાપુર જવાની તૈયારી શરૂ કરો। યસ, ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। ફોન ઉપાડો, ફોન ઉપાડો। શું થયું? કેમ આટલું ટેન્શનમાં છે? અનુ, સવારથી મમ્મીને ફોન ટ્રાય કરું છું, ફોન લાગતો જ નથી, અને મણિકાકાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે। ડાર્લિંગ, તને ખબર છે ને ગામમાં નેટવર્કનો કેટલો પ્રોબ્લેમ છે? હા પણ ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે ને, અને મમ્મી સાથે વાત કરવાની પણ રહી ગઈ છે। તું ચિંતા ના કર, હું માસીને મેસેજ આપી દઈશ કે તું સિંગાપુર ગયો છે। હેપી? થેન્ક યુ। પણ હા, સિંગાપુર જઈને જો રોજે જ મને ફોન ના કર્યો ને તો ત્યાં આવીને મારીશ, સમજ્યો? ઓ માય સ્વીટહાર્ટ, હું તો તને રોજ ફોન કરીશ, પણ તું મમ્મીને ફોન કરવાનું ના ભૂલીશ? નહીં ભૂલું બાબા। યસ ભાઈ, બધું જ કામ પ્લાનિંગ મુજબ થઈ રહ્યું છે। હા બેન, આપણે કરણ અને અનુના લગ્નની તૈયારી ખૂબ ઝડપથી કરવી પડશે, જેવા એ લોકો આવે કે તરત જ આપણે એમના લગ્ન પતાવી દઈએ। યસ, સૌથી પહેલા આપણે ગંગાબાને દૂર કરવા પડશે, જેથી કરીને તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં કહી શકો કે કરણ એક બિઝનેસમેનનો છોકરો છે અને એના પેરેન્ટ્સ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે, રાઈટ? હા, આપણે એમ જ કરવું પડશે, જેથી અનુની જીત પણ સંતોષાઈ શકે અને આપણી આબરૂ પણ। અનુ, કેટલી વાર છે હું ક્યારની આંખો બંધ કરીને બેઠો છું, જલ્દી કર, ચલ જલ્દી કર, હવે આંખો ખોલ। આપણે લગ્નનું વોટ સરપ્રાઈઝ? હા હા, આમાં તો નામ પણ આપણા લખ્યા છે। સ્વીટ હાર્ટ, મેરેજ આપણા છે તો નામ પણ આપણા જ હશે ને? હા પણ આ તો 2 દિવસ પછીની તારીખ છે। ડોન્ટ વરી, બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે, ચીલ। હા પણ મમ્મીને તો કેવું પડશે ને? ઓકે તો ચાલ કાલે ગામ જઈ આવીએ।
Yes, I am so happy. દાગીનાનું કામ પત્યું ને એટલે હવે મને શાંતિ થાય છે. અરે પૈસા ફેંકો ને એટલે આ દુનિયામાં ભલભલા કામ થઈ જાય છે શું. મમ્મી પપ્પા, હું વિચારું છું કે મમ્મીને ગામડેથી લઈ આવું. કરણ કુમાર, ગૌર મહારાજે કહ્યું છે કે લગ્ન પહેલા એક પણ મુહૂર્ત સારું નથી, એટલે તમારાથી બહાર નહીં નીકળાય. હા પણ મમ્મીને તો લાવવા પડશે ને. અરે કરણ કુમાર, તમે ચિંતા નહીં કરો, આપણા મેનેજર મિસ્ટર મહેતાને હું ગાડી લઈને ગામડે મોકલીશ, એટલે એ તમારી મમ્મીને લઈ આવશે. ઓકે, હા તમને જેમ યોગ્ય લાગે એમ. મમ્મી પણ આ વાત સાંભળશે ને તો ખુશ થઈ જશે. મારો કરણ મને જરૂર બોલાવશે. હા ચાલો, પણ એક મિનિટ ભાઈ, પેલા મણિભાઈ ને જાણ કરી દો, નહીં તો પાછા મણિભાઈ ચિંતા કરશે. હા મણિકાકા, અમે જાણ કરી દઈશું. ચલો બા, તમે બેસો. સારું, મારા કરણે મને બોલાવી છે. મારા કરણે, કરણ બેટા પાઉં છું. આવી ગયા તમે, સારું થયું તમે આવી ગયા. વાત જાણે એમ છે ને કે મિસ્ટર મહેતા તમારે ગામ ગયા હતા અને તમારા ઘરેથી ખબર પડી કે તમારા મમ્મી તમને મળવા માટે એક વીક પહેલા કોઈને કહ્યા વગર નીકળી ગયા. વોટ? મમ્મી કોઈને પણ કહ્યા વગર ગામ છોડીને ચાલી ગઈ? પણ એ ક્યાં હશે? હા, એ તો કેવી રીતે ખબર પડે? કરણ કુમાર, ચિંતા ના કરો, પોલીસ કમિશનરને મેં ફોન કરી દીધો છે અને એ લોકોએ તપાસ શરૂ પણ કરી દીધી છે. હે ભગવાન, અત્યારે આ બધું અચાનક શું થવા બેઠું છે? તો હવે શું? લગ્ન? મને લગ્ન કરવામાં વાંધો નથી, પણ મમ્મી વગર હું આમ ધામધૂમથી લગ્ન ના કરી શકું, એટલે આપણે સાદાઈથી કોર્ટમાં લગ્ન કરીશું. ચાલો ભાઈ, સાદાઈથી તો સાદાઈથી લગ્ન કરવા રાજી તો થઈ ગયા. ઓહો હો, એ નવરંગપુરાની નખરાળી, પાલડીની પટરાણી, રાણીપની રૂપમતી, શાહીબાગની શેટાણી, સરસપુરની સુંદરી, ગોમતીપુરની ગોરી. ઓહો હો, તે કહું છું, ક્યાં છો ક્યાં છો? કવિ આવડી મોટી બેઠી છું, દેખાતું નથી? મને તો બધુંય દેખાય છે, પણ આ તને નથી દેખાતું. શું નથી દેખાતું? લે કર વાત, આ ઉલ્યા વાલજીની છોકરી અનુના લગ્ન થઈ ગયા, ઈ નથી દેખાતું? કવિ, કેવી વાત કરો છો, આ લગ્ન થઈ ગયા એ તો દેખાય જ ને. તો પછી તું આપણો મેળ ક્યારે પાડીશ? આ હત્યાવી માથી 38 વર્ષનો ઢાંઢો થઈ ગયો ઢાંઢો, હવે તો કઈ વિચાર કર. ઓલા બે જણા હે ને કેવી મીઠી મીઠી સુહાગરાત માણતા હશે. ઓહો હો હો, આવી આવી આવી, અરે આજે કેટલા દી પછી મહાકવિ શ્રી લલિત લવાડની પરણ્યાની પહેલી રાત આવી. અરે ભાઈ, આ પરણ્યાની પહેલી રાત જીવનમાં એક જ વાર આવે છે હો, અને પરણ્યાની પહેલી રાત્રે જો તમારે તમારી પત્નીને વશ કરવી હોય ને તો મારી એક કવિતા ગોખી લેજો. મિલનની રાત છે મધુરી, જોજે રહી ન જાય અધૂરી, માણતા આવડે તો મોજ છે પૂરી, નહીતર જિંદગી આખી ગધા મજૂરી. હે ને ધોરાજીનો ઢોલિયો મગવી લીધો, ઉપર ગોંડલના ગાદલા પથરાવી દીધા, એની ઉપર ઉપલેટાનો વછાડ પાથરી દીધો, રાજકોટની રજાઈ મગવી લીધી, આણંદના ઉશિકા ગોઠવી દીધા. અરે આજે તો મારી પૈણાની પહેલી રાત. અહંબો. કવિ કવિ, આ બધા શું નાટક માંડ્યા છે? આ લીંબુ, આ મરચા, આકડાની માળાઓ, આ બધું શું છે? હ કવિ, સુહાગરાત માટે પહેલા લગ્ન કરવા જરૂરી છે. તમે છે ને તમારી કલ્પનામાં રાચતા રહો, મારે હજી ઘણા કામ બાકી છે. હું તો આ હાલી. હા,
એ મારી તો તૈયારી તરપડવા માંડી. એને તોરાજીનો ઢોલિયો તલબલવા માંડ્યો. આ ગોંડલના ગાદલા ગગડવા માંડ્યા. ઉપલેટાનો ઓછાડ આખવા માંડ્યો. આણંદના ઉછીકા આડા અવળાતાવા માંડ્યા. આ રાજકોટની રજઈ રોવા માંડી. ચૂની પતારીને ચૂનો સંસાર. આ થઈ ગયો કીચડો અને રાંધવો તો કંસાર. કવિ ક્યાં ખોવાઈ ગયા છો? દિલ તમને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું. માત્ર એક ક્ષણ તમે રાખ્યું, છતાંય ચો તરફથી કેટલું કાપી લીધું. ઓહો હો, કરણ, હા? આજે આપણી ફર્સ્ટ નાઈટ છે. સોરી અનુ, મને મમ્મીના જ વિચાર આયા કરે છે. મણિકાકાએ કહ્યું કે મિસ્ટર મહેતાએ એમ કહ્યું છે કે એ ગામ છોડીને કોઈને કયા વગર નીકળી ગઈ છે. તો એ શું કરતી હશે? ક્યાં હશે? કેવી હાલતમાં હશે? યુ ડોન્ટ વરી કરણ, પપ્પાએ કહ્યું છે ને કે એમણે કમિશનર અંકલને વાત કરી છે, એ શોધી જ કાઢશે. લગ્ન ભલે આપણે સાદાઈથી કરે, પણ તું જો મેં કેટલું સરસ રીતે રૂમ ડેકોરેટ કર્યો છે, અને એક તું છે, સૌ મોં લટકાઈને બેઠો છે. સોરી સ્વીટહાર્ટ. નહીં, તારા કરણને માફ નહીં કરે. ઠીક છે, સ્માઈલ, લવ યુ. લવ યુ ટુ. મારો કરણ ક્યારનો રાહ જોતો હશે? અરે, મારા દીકરાના લગ્ન છે, લગ્નનું મુહૂર્ત વીતી જાય છે, ભાઈ જલ્દી પહોંચાડ ને એની પાસે મને. એ ભોળાનાથ, મારા દીકરાના લગ્ન છે. ડોસી, ભાગવાની કોશિશ ના કરતી, અને હું તને આ શોપિંગ જઉં છું. ડોસી ભાગે નહીં, ચિંતા ના કરશો, એ જવાબદારી મારી રહેશે. અરે ભાઈ, સાંભળો તો, તમે તો કહ્યું હતું કે મારા દીકરાએ મને એ બોલાવ્યું છે, એના લગ્ન છે. ભાઈ, મારે મારા દીકરાના લગ્નમાં જવાનું હતું. ભાઈ, ક્યાં છો? મને મારા દીકરા જોડે લઈ જાઓ. પપ્પા, આજે ઘણો સમય થવા આવ્યો છે, હજી સુધી મારી મમ્મીનો પત્તો નથી લાગ્યો. કરણ કુમાર, હું પોલીસ કમિશનર સાથે ફોલોઅપમાં છું, અને એ લોકોએ તપાસ પણ શરૂ કરી દીધી છે. ગંગાબેનનો પત્તો ઝડપથી લાગી જશે. હલો. હલો, અનુના પપ્પા, એક સારા સમાચાર છે. તમે નાના બનવાના છો ને હું નાની. અનુને સારા દિવસો જાય છે. ઓહો, અમે લોકો આવીએ છીએ હોસ્પિટલ. ભલે. કરણ કુમાર, ગુડ ન્યૂઝ, તમે ડેડી બનવાના છો. શું વાત કરો છો પપ્પાજી? યસ, લેટ્સ ગો. થેન્ક યુ ભગવાન, મમ્મીને આ વાતની ખબર પડી હોત તો મમ્મી કેટલી ખુશ થાત. લે ડોસી, ખઈ લે આ ખાવાનું. ભાઈ, ભાઈ, મારે નથી જમવું. મારે મારા દીકરા પાસે જવું છે, એના લગ્નમાં જવું છે. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું ભાઈ, મને મારા દીકરા પાસે લઈ જાવ ને. ચૂપ ડોસી, તને અહીંયા પૂરી રાખવાનો મને ઓર્ડર મળેલ છે. હા બોલો બોસ. હે ભોળાનાથ, મારે મારા કરણને.
લાગે છે આહા દરવાજો ખુલ્લો મૂકીને ગયો છે, દરવાજાનો અવાજ નથી આવ્યો. આજ ભાગી નીકળવાનો મોકો લાગે છે, થોડા ના શક્તિ આપજે મને. હા તો દોસ્ત, પત્રકારત્વ શીખવું છે? હા મનીષભાઈ, આપણે સરસ મજાની ચા પી લઈએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય, પછી તને સમજાવું કે સમાચાર કેવી રીતે બને. એ બે કટિંગ ચા લાવજે. તો શું જાણવું છે દોસ્ત? મનીષભાઈ, આ સમાચાર શોધ્યા પછી મળે કે બનાવ બન્યા પછી મળે? જો, જે બનેલી ઘટનામાંથી સમાચાર બનાવે ને એ શીખાવું પત્રકાર. આપણે એ પ્રકારનું પત્રકારત્વ કરવાનું. અરે જો, અરે માજી સાચવજો, અરે માજી, અરે માજી, આમ રસ્તો ક્રોસ કરશો તો કોઈ વાહન સાથે અથડાઈ જશો. તમે હમણાં જ બચ્યા. હા ભાઈ, હું એક બેસહારા આંધળી છું, હું મરી જઈશ તોય કોઈને કોઈ ફરક નથી પડવાનો. પણ ભાઈ, તમે કોણ? માજી, હું એક પત્રકાર છું. હું તમને રસ્તો બતાવું. તમારે ક્યાં જવું છે? ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં. કેમ આમ બોલો છો માજી? તમારું કોઈ નથી? છે ને, મારે એક દીકરો હતો. પણ ભાઈ, આ શહેરમાં એ ખોવાઈ ગયો છે. છૂટો પડીને નહીં, પણ પૈસા અને પ્રેમની પાછળ આ શહેરમાં ગયો એ ગયો. એ પછી નથી મને મારો દીકરો મળ્યો કે નથી એના કોઈ સમાચાર મળ્યા. તમે ચિંતા ન કરો માજી, તમારા દીકરાને તમને મેળવી આપવાની જવાબદારી મારી. સૌ ઠીક થઈ જશે, આ એક પત્રકારનું વચન છે. જોયું દોસ્ત, આ છે સ્ટોરી, આ છે સમાચાર. એક દીકરો પોતાની આંધળી માને આ રીતે લાચાર છોડી અને ક્યાંય જતો રહ્યો છે? પૈસાની લાલચમાં નથી એણે ફોન સુદ્ધા કર્યો. આ કહેવાતી 21મી સદી કમ્પ્યુટર યુગમાં આવી ઘટનાઓ સમાજ માટે એક ચેતવણી રૂપ છે. કાલનું છાપું જોઈ લેજે દોસ્ત. વાંચો વાંચો એટલે ખબર પડે. હ? વોટ? કરણ, આ બધું શું છે? શું છે આ બધું? ગંગાબેને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં એમણે બધાને કહ્યું કે અમે બધા વિલન છીએ અને આ કરણે એની અંધમાને તરછોડી દીધી છે ને અમે બધા એને ખૂબ હેરાન કરીએ છીએ. પેલા ભાઈનો ફોન નંબર ને એડ્રેસ પણ આપ્યા છે. બેટા, અરે આમાં તો આપણી કેવી બદનામી થાય ને એમાં આપણા બિઝનેસ પર પણ અસર પડે. ના પપ્પા, આમાં જરૂર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. મારી મમ્મી આવું કરી જ ના શકે. બેટા, જોઈએ તો તારી મમ્મીને અહીંયા લઈ આવ. બંગલો આપણો મોટો છે, ગમે ત્યારે છે. હા, હું એને હમણાં જ લઈ આવું છું. આવમાં બેસ. માં, આ તારો રૂમ છે, આજથી તારે અહીંયા જ રહેવાનું છે. અને આ તારી બાજુમાં છે ને એ પશુ છે, કંઈ પણ કામ હોય ને તો એને કહેજે. હા બેટા, તમે બધા છો પછી મારે શેની ચિંતા હે? હવે તું આરામ કર અને કંઈ પણ કામ હોય ને તો મૂંઝાતી નહીં. કરણ બેટા, તું તો આંધળીની આંખો છે, તું છે પછી મારે શેની ચિંતા હે? તમે તમારે નિરાંતે તમારું કામ કરો. હો, હું તો મારે આ બેઠી, મારી જરાય ચિંતા કરતો નહીં. આશીર્વાદ આપી દે એટલે જઉં. સદાય સુખી રહેજે બેટા. બા, કઈ લાવું? ના ભઈલા, અત્યારે તો કશું નથી જોઈતું. હો, સારું બા. હે ભોળાનાથ, તારી કૃપા. એક મિનિટ અનુ. જી ફોઈ. તારે કરણ સાથે છૂટાછેડા લેવા છે? ના, પણ કેમ અચાનક આવું પૂછો છો? એટલા માટે કે કરણ માવડીઓ છે, એની માં કહેશે એમ જ કરશે. હા, અને તું નહીં જાણતી હોય એ તને ગામડે લઈ જશે, વાસી ધુવળ આવશે, ઘૂમટો તણાવશે, ખેતરમાં લઈ જશે, ઢોરોનું કામ કરાવશે,
અને આ બધું તને ગમશે ને? ના ફોઈ, આવું બધું નહીં ફાવે. તો એક કામ કર, કરણને એની માંથી દૂર રાખ. સમજી ગઈ? સમજી ગઈ ફોઈ, બધું જ સમજી ગઈ. કચ બાકીનું હું ફોડી લઈશ. અરે જુઓ, હમણાં ગબડી પડ્યા હોત તો. હો બેટા, જિંદગીના પગથિયા ચડવા ઉતરવામાં ક્યારેય ચૂક નથી કરી, તો આ તો લાકડાના પગથિયા છે બેટા. બસ બસ, બહુ થયું. એક તો જબરજસ્તી અમારા ગળે પડ્યા છો, અને એમાંય બે ટાઈમ બેઠા બેઠા રોટલા તોડો છો. હવે પડો એટલે દવા દારૂના ખર્ચા પણ અમારે કરાવવાના. એમ મારો કરણ. બસ બસ, આ મારો કરણ કરીને ઇમોશનલ બ્લેકમેલ ના કરશો. આજકાલની ઘડીમાં બેટા બેટા કરીને તો પીગળાવી દે છે, પણ હું એમ પીગળવાની નથી. સમજાય છે બહુ બેટા, તમારી હૈયાવરણ સમજાય છે, પણ જે પોતાના જણિયા માને નથી સમજી શકતા, તો તું તો પારકી છે. બેટા, તને એક વિનંતી છે. મને બહુ ઉધરસ આવે છે. જો મારા રૂમમાં પાણી મુકાવી દે તો મારે આમ પગથિયા ચડઉતર ના કરવા પડે. બસ બસ, આ બધું નાટક મારી સામે નહીં કરો. જાઓ તમારા રૂમમાં. વહુ બેટા, સાંભળ્યું છે કે તમારે સારા દિવસો જાય છે. હશે બેટા, ભોળાનાથ તને સુખી રાખે. હા આંધળી માં, અત્યારે તો તને આશીર્વાદ જ આપી શકે એમ છે. ભોળાનાથ, ખરી છે તારી માયા. આજે ગંગા પાણી માટે તરસે છે. ફોન કરો તો. ડોન્ટ વરી, ગુડ ગર્લ.